મહેસાણામાં એક કંપનીના ગોડાઉનમાંથી ચોરી કરનાર ત્રણ શખ્સોને મહેસાણા એલસીબીએ ચોરીમાં ગયેલ સામાન તથા ચોરીમાં વપરાયેલ વાહન સહિત કુલ રૂપિયા 8.59 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા. મહેસાણાના દેસાઈનગરમાં આવેલ અમન ઇન્ફ્રા ડેવલપર નામની કંપનીના ગોડાઉનનું તાળું તોડી તેમાં ઇન્ડસ ટાવરને ગેલ્વેનાઇઝના એન્ગોલી તથા ટાવરના સામાનની ચોરી 2 દિવસ પહેલાં થઈ હતી. દરમિયાન મહેસાણા એલસીબી પીઆઈ બીએચ રાઠોડ, પીએસઆઈ આરકે પાટીલ, એએસઆઈ હિરાજી, નરેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ સહિત પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોરી કરનાર ઈસમો મુદ્દામાલ વેચવા મહેસાણાના માલ ગોડાઉનમાં રોજ એન્ટરપ્રાઇઝ નામની દુકાન પાસે ભેગા થયા હોવાની બાતમી રાજેન્દ્રસિંહ અને નરેન્દ્રસિંહને મળતા ત્યાં પહોંચી કાસમભાઈ દાઉદભાઈ, રામુભાઈ સિંધી, ઈશાક ફરીકભાઈ અલ્લારખા સિંધી, રમીજ રિયાઝભાઈ મેમણ ને મુદ્દામાલ ભરેલી આઈસર ટ્રક સાથે ઝડપી લીધા હતા. આ કંપનીમાં અગાઉ નોકરી કરતા કાસમ ગોડાઉનમાં રાખેલા સામાનથી વાકેફ હતો. ઉલ્લેખનીય છે કે કાસમ દાઉદ સિંધી અગાઉ કચ્છના અંજારમાં બેંકના તારા તોડી ચોરીના ગુનામાં તથા ઈશાક સિંધી ઊંઝા અને મહેસાણામાં લૂંટ ચોરીના ગુનામાં અગાઉ પકડાયેલો છે. અતુલ પટેલ, ZSTV, મહેસાણા. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દેસાઈનગર કરીને એક વિસ્તાર છે અને ગઈ 18 તારીખે લગભગ 7:30 વાગે એક ફરિયાદ નોંધાયેલી. એ ફરિયાદ એ પ્રકારની હતી કે એક અમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ કરીને એક કંપની છે જે ટાવર્સ બનાવવાનું કામ કરતી હોય છે અને એનું પોતાનું ગોડાઉન દેસાઈનગરમાં હતું. એ ગોડાઉનની અંદરથી લોક તોડીને માલસામાનની ચોરી થયેલી. માલસામાનમાં લોખંડની ઇંગલો અને ટાવર્સ બનાવવા રિલેટેડ બીજો સામાન હતો. એ માલસામાનની ચોરી થઈ એ બાબતે રેન્જ આઈજી સર અને ડીવાયએસપી સરે એલસીબી અને બી ડિવિઝન એ બંનેની ટીમો બનાવી અને વધારે તપાસ આગળ ધરી હતી. આ દરમિયાન ગઈકાલે માહિતી મળેલી કે જે ચોરી થયેલો માલસામાન છે એ વેચવા માટે અમુક ઈસમો આવેલા છે. આ ઈસમો રાજ એન્ટરપ્રાઇઝ નામની દુકાન આગળ ભેગા થયેલા અને એ ઈસમોના નામ કાસમ દાઉદભાઈ સિંધી, ઈશાક ફરીક અલ્લારખા સિંધી ડફેર, રમીજ રિયાઝભાઈ મેમણ આ 3 વ્યક્તિઓ રાજ એન્ટરપ્રાઇઝ નામની દુકાન પાસે જે ભેગા થયેલા એમને શકના આધારે એ વખતે પકડવામાં આવેલા. એમની પૂછપરછ કરવામાં આવેલી અને પૂછપરછ પરથી એમણે કબૂલ્યું કે આ ચોરી એમણે જ કરેલી છે અને એમની પાસેથી પછી માલસામાન પણ રિકવર કરવામાં આવેલો હતો. માલસામાનની વાત કરીએ તો ટાવર બનાવવાની ગેલ્વેનાઇઝ્ડ એંગલો હતી જે લગભગ 3,51,000ની. એ સિવાય એમની પાસેથી 8,000 રૂપિયાનો મોબાઈલ અને એક આઈસર ગાડી જેની અંદર માલસામાન ભરીને એ લોકો લઈ ગયેલા. આ બધી જ વસ્તુઓ રિકવર કરવામાં આવી છે. લગભગ 8,59,820 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. હવે આ ચોરોની વાત કરીએ તો મતલબ જેણે ગરફોડ કરી છે એ અગાઉ પણ ગુનાની અંદર સંડોવાયેલા હતા. આ પહેલાં દાઉદ સિંધી એ કચ્છ જિલ્લાના અંજારની અંદર બેંકના તાળા તોડીને ગરફોડ કરેલી એની અંદર પકડાયેલો હતો અને ઈશાક સિંધી એ ઊંઝાની અંદર જીરા ચોરી એ સિવાય બીજા નાના મોટા ગરફોડ, ચોરી, લૂંટ એ બધા બનાવોની અંદર પકડાયેલો છે. આની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. એલસીબીએ મુદ્દામાલ રિકવર કરેલો 41D મુજબ અને એ માલસામાન અને આરોપી બી ડિવિઝનને સોંપેલા અને વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશન કરી રહ્યું છે. કેટલા આરોપી ઝડપાયા છે અને કેટલા ફરાર છે? 3 પકડાયેલા છે અને વધુ તપાસ ચાલુ છે હજુ. એટલે આ ખાલી 3 જણા જ કામ કરે છે કે બીજી એમની કોઈ સાથે? નહીં, એમાં એવું છે કે આ જે એક વ્યક્તિ દાઉદ સિંધી છે એ અગાઉ જ આ જે કંપની છે જેનું ગોડાઉન હતું ત્યાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને 6 મહિના પહેલાં લોકડાઉન થયું એ પહેલાં જ એને છૂટો કરવામાં આવેલો. એટલે ઓલરેડી કઈ જગ્યાએ સામાન રહે છે, કઈ જગ્યાએ તાળું હોય છે, કેટલો સામાન છે એ બધી વસ્તુઓથી વાકેફ હતો. હવે વધારે કોણ સંડોવાયેલા છે તપાસના અંતે આવશે. અત્યારે 3 જણા છે. પર્ટિક્યુલરલી ડફેર છે.